છાપી હાઈવે પર સટલિયા રિક્ષાઓનો ત્રાસ, આડેધડ પાર્કિંગ કરવાથી લોકો પરેશાન. શું રોડ ઉપર અડીગો જમાવી બેઠેલા વાહન ચાલકો પર પોલીસ કાર્યવાહી કરશે ખરા? વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી હાઈવે પર ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે. છાપીથી પાલનપુર, સિદ્ધપુર, માહી, મેતા, કાણોદર, છાપી ગામ તથા પિરોજપુરા તરફ સટલિયા મારતા રિક્ષા અને વાહન ચાલકોને કારણે જ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા થાય છે. કારણ કે આ સટલની રિક્ષાઓ વધારે પૈસા કમાવાની લાયમાં આડેધડ ઉભી રાખી અને આખા હાઈવે પર પોતાનો અડ્ડો જમાવી દીધેલ છે તથા જ્યાં ત્યાં પાર્કિંગ કરી ગપ્પા મારતા રિક્ષા ચાલકોને કારણે હાઈવે પરના વેપારીઓ, દુકાન ચાલકો અને નાસ્તાની દુકાન ચલાવતા વેપારીઓ આ લોકોને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને લઈ રોજ કાયમ આવા લોકો સાથે ચકમક થતી રહે છે. પોતાનું ચોક્કસ સ્ટેન્ડ ના નક્કી કરીને આખા હાઈવેને પોતાના બાપ દાદાઓની જાગીર સમજી બેઠેલા આવા રિક્ષા ચાલકોને કારણે લોકોની પારાવારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ટ્રાફિકની આવી કપરી પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે. પિરોજપુરા રોડ તથા બીકે પેટ્રોલ પંપ પર તો જાણે આ લોકોનું જ રાજ ચાલતું હોય તેમ જ્યાં ત્યાં પાર્કિંગ કરી પોતાના સાધન મૂકીને લોકો ચાલતી પકડે છે, જેના કારણે હાઈવેના એકમાત્ર ગણાતા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવતા જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મળતી માહિતી મુજબ આ સટલિયા મારતી ગાડીઓ તેમજ રિક્ષા ચાલકો માથા ભારે હોય તો પોલીસ પણ તેમના પર કોઈ દાખલારૂપ કાર્યવાહી કરી રહી નથી તથા પોલીસ માસ્ક દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત હોય, જેથી આવા બેજવાબદાર અને જ્યાં ત્યાં પાર્કિંગ કરી હાઈવે પર ટ્રાફિક જામ કરતા તત્વો પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી એ પણ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. શું આવા બેજવાબદાર સટલિયા ચાલકો પર પોલીસ કાર્યવાહી કરશે કે નહીં એ એક ઘૂંટાતો પ્રશ્ન છે. આ બાબતે છાપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર SD ચૌધરી ધ્યાન આપે અને આવા બેજવાબદાર અને આડેધડ પાર્કિંગ કરતા સટલિયા ચાલકો પર કાર્યવાહી કરે અને આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ લોકો પર કાર્યવાહી થાય છે કે પછી આવા સટલિયા ચાલકોની મનમાની જ ચાલતી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. રિપોર્ટર પ્રદીપ પરમાર,